वडोदरा कोयली में आयोस्टील रिफाइनरी कंपनी में भीषण आग ने मुद्दे हाल फायर विभाग त्यां कामगीरी करी रही है, पर ब्लास्ट थयो हतो अने त्यारबाद हाल तो आ समग्र मामले जे दृश्यों सामे आवी रह्या छे। पहली बार आ दृश्य आप जोई रह्या छो, ब्लास्ट थया बाद विशाल मात्रा में अहीं आग लागी हती अने प्रचंड धुमाड़ो प्रसरी गयो हतो। प्राथमिक तबक्के बॉयलर फाटवाने कारणे आ आग लागी होवानी विगतो मळी रही छे, पण ज्यारे बॉयलर फाट्यु त्यारे एक प्रचंड धड़ाको थयो हतो अने त्यारबाद आग लागी हती। ब्लास्टनो आ पहेलो वहेलो लाइव विडियो आप जोई रह्या छो। घटना स्थल पर जे जगह ब्लास्ट थयो हतो त्यारबाद प्लांट में अफरा तफरी मची गई थी। आसपास में काम करना अन्य कारीगरों पण भयना मार्या त्यांथी भागी छूट्या हता। ब्लास्टनो आ लाइव विडियो आप जोई रह्या छो, जे बॉयलर फाटवाने कारणे आग लागी अने त्यारबाद भीषण मात्रा में धुमाड़ो प्रसरी गयो, परंतु बॉयलर फाटवानुं कारण शुं हतुं, आखरे केम प्रचंड धड़ाको थयो, ते तमाम बाबतो हवे तपासनो विषय छे। परंतु ए वात स्थानिको जणावी रह्या छे कि एक प्रचंड ब्लास्ट थयो हतो अने त्यारबाद आग प्रसरी हती अने धुमाड़ो प्रसरी गयो हतो। जो कि आ घटना बाद तुरंत ज त्यांथी तमाम कर्मचारीओने हटावी लेवामां आव्या हता अने सुरक्षित स्थान पर लई जवामां आव्या हता। हजु सुधी आ घटनामां सदनसीबे कोई जानहानिना समाचार नथी, परंतु जे जग्या पर ब्लास्ट थयो अने आग लागी छे ए घटनाना दृश्यो आप जोई रह्या छो। अहींथी ज आखरे आग लाग्या बाद प्रचंड मात्राडी अंदर धुमाड़ो प्रसरतो जोवा मळ्यो अने 3-4 किलोमीटर दूर सुधी थी आ उपर सुधी ऊंचे उठेलो धुमाड़ो स्पष्टपणे जोई शकाय छे। जो कि ब्लास्ट की घटना बाद तुरंत ज फायर विभाग ने जाण कराई हती अने फायर विभाग की मोटा भागनी गाड़ियों त्यां पहुंची चूकी छे अने आग पर काबू मेळवाना प्रयत्नों हाथ धराया छे। અંદરનું હજુ કંઈ ખબર નથી, આપ સાઈડમાં આવી જાઓ। અંદર જે આગની દુર્ઘટના બની હતી કેટલા લોકો ઈજાગ્રસ્ત છે અને શું કામગીરી કરવામાં આવી રહી છે? હજુ કંઈ ખ્યાલ નથી, કોઈને ઈજા, આપ જો ત્યાં સાઈડમાં જતા રહો। જો પરિસ્થિતિ અંદરની શું પરિસ્થિતિ છે એ અમને હજુ પણ નથી ખબર, હજુ અમને નથી ખબર। આપ બાર આપ સાઈડમાં બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે તે પરિસ્થિતિને લઈને હાલ ફાયર વિભાગ દ્વારા કંટ્રોલ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે એમ્બ્યુલન્સને અંદરથી બહાર લાવવામાં આવી રહી છે, જે પરિસ્થિતિ દેખાઈ રહી છે કે વડોદરા શહેરના જે કોયલી વિસ્તારમાં આવેલી જે રિફાઇનરી છે, ગુજરાત રિફાઇનરી, તે ગુજરાત રિફાઇનરીમાં આજે આગની દુર્ઘટના બની હતી અને આગની દુર્ઘટના બાદ તમામ જે કર્મચારીઓ અંદર કામ કરતા હતા તેઓને હાલ મુક્ત કરવામાં આવ્યા છે, રજા આપી દેવામાં આવી છે, પરંતુ અંદર 3-4 વ્યક્તિઓ કામ કરતા હોવાનો પણ જ્યારે મેસેજ મળ્યો છે ત્યારે એ લોકોને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। આ માહિતીને ધ્યાનમાં રાખીને હાલ તંત્ર દ્વારા જે તમામ જે વ્યવસ્થા છે, સુરક્ષા છે, તે કરવામાં આવી રહી છે। તમામ જે ઈજાગ્રસ્તો છે તેને બચાવવા માટે એમ્બ્યુલન્સની કામગીરી કરવામાં આવી રહી છે। એમ્બ્યુલન્સ થકી તમામ જે લોકો છે તેઓને બચાવવામાં આવી રહ્યા છે। કેટલાક કારીગરો હજુ અંદર હતા, એક્સપ્લોઝિવ પદાર્થ, એક જાતે કાચું ઈંધણની ટેન્કમાં આગ લાગી છે અને જો આ આગ પર કાબુ તાત્કાલિક નહીં લેવામાં આવે તો 3-4 કલાક પછી આ મેજર હેઝર્ડમાં કન્વર્ટ થઈ શકે। અનફોર્ચ્યુનેટલી ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જે વડોદરા કલેક્ટરેટની આખું તંત્ર છે ટોટલી નિષ્ફળ ગયું છે। એ લોકોએ હજી આને કોઈ મેજર ડિઝાસ્ટર તરીકે જાહેર નથી કર્યું। અમારી માંગણી છે કે તાત્કાલિક જે બી રોલ પ્લેયર્સ છે બધાની મીટિંગ બોલાવવા પડે, આ ઇન્સિડન્ટમાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવે અને સાવચેતીના પગલાના ભાગરૂપે જે વિન્ડ ડિરેક્શન છે એ બાજુ તો ઇવેક્યુએશન લોકોનું શરૂ કરવું પડે, કારણ કે જે ધુમાડો બેન્ઝિનનો નીકળે છે એ ખાલી હાઇડ્રોકાર્બન્સ હોય છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે અને એનાથી લોકોને પર જીવલેણ અસર થઈ શકે છે। તો સાવચેતીના પગલાના ભાગરૂપે હવે લોકોને બી આની જાણકારી કરવી મળવી જોઈએ, પણ IOCL હજી સુધી કોઈને અંદર જવા નથી દેતું, સાચી માહિતી બહાર નથી આવતી, કોઈ મેજર ઇન્સિડન્ટ છે એવું ડિક્લેર નથી થયું, પણ 5 કિલોમીટર દૂર સુધી જ આ બ્લાસ્ટ સંભળાતો હોય ને લોકોના ઘરના બારી બારણા ધ્રુજતા હોય તો મોટો બ્લાસ્ટ છે, નક્કી છે, નિશ્ચિત છે। 10,000 કર્મચારીઓને અત્યારે નોકરીએથી છૂટા કરીને પ્લાન્ટની બહાર કાઢી દેવામાં આવ્યા છે, તો આજુબાજુના લોકોનો જાનમાલના સિક્યોરિટીનું શું અને આ રિસ્ક મેજર રિસ્ક છે એ ધ્યાનમાં રાખી અને તાત્કાલિક નોડલ ઓફિસરની નિમણૂક કરીને તમામ જે એજન્સીસ છે તેમની મીટિંગ બોલાવવી જોઈએ અને ઇવેક્યુએશન જ્યાં વિન્ડ ડિરેક્શન છે એ બાજુ શરૂ કરાવવું જોઈએ એવી અમારી માંગણી છે।
અને આ ઘટનાની તટસ્થ તપાસ થાય કઈ રીતના આગ લાગી છે, જે રેગ્યુલર ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને તમામ લોકો જે આને પર દેખરેખ રાખતા હોય એવું, તો આ પ્લાન્ટમાં શું ખોટું થયું ને આગનું કારણ શું છે એની સાચી વિગત બી બહાર આવી જોઈએ. બિલકુલ અમીબેન, ખાસ કરીને 3:30 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટની ઘટના થઈ હોય તેવું કર્મચારીઓ ખુદ જણાવી રહ્યા હતા, પણ આટલો સમય વીતી ગયો છતાં પણ ન કર્મચારીઓને કંઈ અપડેટ છે, ન ત્યાં સુરક્ષામાં તૈનાત એવા પોલીસકર્મીઓને કંઈ અપડેટ છે, ન કંપની તરફથી કોઈ અત્યારે નિવેદન આવી રહ્યું છે. મતલબ કે કંઈક એવી બાબત તો જરૂર છે કે જે તરફ કોઈ ઇશારો કરવા પણ તૈયાર નથી. જે ઘટના બની છે સાચે ખૂબ મોટી ઘટના છે, અને વડોદરા શહેરમાં 64 મેજર એક્સિડન્ટ હઝાર્ડ ઇન્ડસ્ટ્રીઝ છે, અને વડોદરા એક જીવતા જાગતા બોમ્બ જેવું છે. અને જ્યારે વડોદરામાં આવી કોઈ દુર્ઘટના બને ને આજે તો સાચે મોટી દુર્ઘટના બની છે, અને કેમ ઢાંક પીછોડા કરવામાં આવે છે ખ્યાલ નથી આવતો, પણ આને તો જો કંટ્રોલ નહીં થાય તો આનો બહારના આજુબાજુના વિસ્તારોના લોકોની લાઈફ પર બી અસર થાય, એમની ક્વોલિટી ઓફ લાઈફ, એમના પર્યાવરણ, પશુ પક્ષી તમામને અસર થશે. અને એ બાબતે જો ગંભીરતા નથી દેખાતી અને જે રીતના અત્યારે સિક્રેસી મેન્ટેન કરવામાં આવે છે અને બધી વાત લોકોને નથી ખબર પડી, તો આ ખૂબ ગંભીર વાત છે અને વડોદરા શહેરને ચિંતાનો વિષય છે. બિલકુલ, આભાર અમીબેન ટીવીએન સાથે વાતચીત કરવા બદલ. તો અમીબેને સ્પષ્ટપણે માંગ કરી છે કે આ સમગ્ર મામલે જલ્દી જ કોઈ એક સ્પષ્ટ નિવેદન આપવામાં આવે કે આખરે આ સમગ્ર ઘટના બની છે તેની કેટલી ગંભીર બાબત છે. અંજલિ ત્યાં જોડાયેલા છે ટીવીએન સંવાદદાતા. અંજલિ, એક વાત ચોક્કસપણે ચોંકાવનારી લાગી રહી છે, 2-3 કલાક જેટલો સમય વીતવા આવ્યો છે છતાં પણ હજુ પણ આ ઘટના વિશે કોઈ સ્પષ્ટ માહિતી કોઈ સંબંધિત અધિકારી, સુરક્ષા જવાનો કે ફાયર વિભાગ તરફથી આવી નથી રહી. શું એટલી મોટી ઘટના છે કે હજુ પણ 2-3 કલાક બાદ પણ કંઈ સમજમાં નથી આવ્યું અને કંઈ પણ ઇમરજન્સીને લઈને કે આ ઘટનાને લઈને કોઈ કશું ફોડ નથી પાડી રહ્યું? અંજલિ, અંજલિ સાથે વાત કરીએ પહેલા ખાસ આપણે આ દ્રશ્યો બતાવીએ કે દૂર સુધી એટલે કે 5 કિલોમીટર સુધી આ બ્લાસ્ટ સંભળાયો હતો અને ઊંચે સુધી આ ધુમાડો પ્રસરી રહ્યો છે, અને બેન્ઝિન રિએક્ટિવ એક્સપ્લોઝિવ આ પ્રકારના જો ત્યાં કેમિકલની અંદર આ બ્લાસ્ટ થયો હોય અને ત્યારબાદ આ ધુમાડો પ્રસરતો હોય તો જે દિશામાં હવામાં આ ધુમાડો આગળ વધી રહ્યો છે ત્યાંના રહીશોને પણ શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. પરંતુ આ તમામ લોકોને હજુ સુધી કોઈ જ માહિતી આપવામાં નથી આવી, ન સુરક્ષાના ભાગરૂપે તેમને કોઈ ગાઈડલાઈન આપવામાં આવી છે, ન તો આ વિસ્તારની અંદર જે લોકો રહે છે તેના સ્વાસ્થ્યને લઈને કોઈ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. પરંતુ દૂર સુધી સંભળાતો આ બ્લાસ્ટ અને ત્યારબાદ દૂર દૂર સુધી ફેલાતો આ ધુમાડો લોકોના આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. અને જે રીતે અમીબેન વાત કરી રહ્યા હતા તે પ્રમાણે જો બેન્ઝિન રિએક્ટિવ નામના કેમિકલ્સ હોય અને બ્લાસ્ટ થયો હોય તો તેનાથી પ્રસરતો આ ધુમાડો લોકોની શ્વાસ લેવામાં તકલીફ આપી શકે છે. પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે ન રિફાઇનરી તરફથી, ન તંત્ર તરફથી, ન ફાયર વિભાગ તરફથી કે ત્યાં ઉપસ્થિત સંબંધિત કોઈ પણ અધિકારી આ સમગ્ર મામલે શું થયું છે એ કહેવા તૈયાર નથી. એટલું જ નહીં, કોઈ પણ માહિતી હજી સુધી બહાર આવી નથી. 3:30 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટ થયો હતો અને અત્યારે 2-2.5 કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં પણ રિફાઇનરીમાં આખરે થયું છે શું, કેમ આ ઘટના ઘટી છે, શા માટે બ્લાસ્ટ થયો છે, આ જે ધુમાડો છે તે કેટલો આખરે લોકોના આરોગ્ય માટે ચિંતાનું કારણ બની શકે છે, લોકોની સુરક્ષા માટે અને લોકોના આરોગ્યને લઈને પણ કોઈ સંકેત આપવામાં નથી આવ્યો. ચોક્કસપણે આખરે કોયલી રિફાઇનરીની અંદર જે ભીષણ આગ અને ધુમાડો પ્રસરી ગયો છે તેને લઈને આ તમામ બાબતો અત્યંત ચિંતાજનક છે. અંજલિ જોડાયેલા છે. અંજલિ, અત્યાર સુધી ન સંબંધિત તંત્ર દ્વારા, રિફાઇનરી દ્વારા, ફાયર વિભાગ દ્વારા કે સુરક્ષા જવાનો દ્વારા કોઈ પણ સ્પષ્ટ બાબત કહેવામાં નથી આવી રહી કે આખરે એક્ચ્યુઅલમાં થયું છે શું અને જે ધુમાડો પ્રસરી રહ્યો છે તે લોકોના આરોગ્ય માટે કેટલો જોખમી છે. આખરે 2-2.5 કલાકનો સમય વીતી ગયો છતાં પણ કોઈ સમજી નથી રહ્યું કે લોકોના આરોગ્ય માટે પણ કોઈ કશું કહી નથી રહ્યું, કારણ શું છે? તમને બતાવવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે આગની દુર્ઘટના બની હતી એને 2-3 કલાક જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ કોઈ પણ પ્રકારનું ચોક્કસ નિવેદન નથી આપવામાં આવી રહ્યું. તમામ જે લોકો છે, જવાબદાર અધિકારીઓ હોય, પોલીસ અધિકારીઓ હોય કે પછી ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, તમામ લોકો દ્વારા ફક્ત આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે આ અંદર કોઈ પણ પ્રકારની મોટી દુર્ઘટના બની હતી, પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારનું એવું કહેવામાં નથી આવી રહ્યું કે જાનહાનિ થઈ છે નથી થઈ, બધું જ અંદર બરાબર છે આ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ જે પ્રકારે ચેડા થઈ રહ્યા છે, જે રીતની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, 2.5 કલાકનો સમય વીતી ગયો તેમ છતાં પણ હજુ પણ ધુમાડાના ગોટા જોવા મળી રહ્યા છે. જે રીતની ઓફિસ છે, જે
ગુજરાત રિફાઇનરીનું આ જે મોટી બિલ્ડિંગ છે ત્યાં આગળ અંદર 10-15 જેટલી કંપનીઓ કામગીરી કરતી હોય છે ત્યારે આ કંપનીમાં વિકરાળ આગ લાગી હતી અને આગ લાગતાની સાથે ધુમાડાના ગોટા નીકળ્યા હતા જે 6 કિલોમીટર દૂર સુધી પણ આ ધુમાડા જોવા મળ્યા હતા. બ્લાસ્ટ થતા જ આગના પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ પણ જે તે સમયે જોવા મળ્યો હતો. બીજી તરફ તો વાત કરીએ તો ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી તો ગુજરાત રિફાઇનરી હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તે પણ સતત અવન જવન કરી રહી છે એટલે અંદર કામ કરતા જે કારીગરો છે તેઓને ચોક્કસથી ઈજા પહોંચી છે અને આ ઈજા સામાન્ય ના હોય વધારે ગંભીર હોવાનું પણ માલુમ પડી રહ્યું છે. પરંતુ કોઈ પણ અધિકારીઓ આ બાબતને લઈને હજુ કોઈ ચોક્કસ જાણકારી આપી રહ્યા નથી. તેઓ દ્વારા હજુ કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી ના હોવાની પણ વાત કરવામાં આવી રહી છે. ત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે આ ગુજરાત રિફાઇનરીમાં જે 2.5 કલાક પહેલા આગની ઘટના બની હતી આ આગની ઘટના બાદ તમામ જે પોલીસ અધિકારીઓ છે જે વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત તમામ જે લોકો છે તેઓ હાલ ગુજરાત રિફાઇનરી ખાતે આવી રહ્યા છે. તો બીજી તરફ અંદર જે કામ કરતા લોકો છે તેઓને છુટ્ટી આપી દેવામાં આવી છે રજા આપી દેવામાં આવી છે. પરંતુ આજે ધુમાડો 5-6 કિલોમીટર દૂર સુધી જોવા મળી રહ્યો છે તે અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ તેટલો જ હાનિકારક છે. તેના માટે પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હાલ થઈ રહી નથી અને જેના કારણે અંદર જે ઘટના બની છે તે પણ ખૂબ બિલકુલ આભાર અંજી. તમામ ગતિવિધિઓ પર આમ નજર રાખતા રહેજો. પણ આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે 3:30-4 વાગ્યાની આસપાસ થયેલો બ્લાસ્ટ પ્રસરતો ધુમાડો અને તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં નથી આવી રહી. એક ના તો મેરે એક હી હૈ.